તમારું આ વ્યક્તિ ઉમેશ નામની વ્યક્તિ છે, ખસી જાવ તો તમે અહીંયાથી. અને એની આ એમ્બ્યુલન્સ છે, આ અલખધણી એમ્બ્યુલન્સ લખ્યું છે માવતર મેલડી કૃપા GJ5CW0322. અને આ જે માણિયા હોસ્પિટલ છે, મોમ્સ IVF સેન્ટર અને કેન્સર સ્પેશિયાલિસ્ટની, ત્યાં આ વ્યક્તિ પેશન્ટ લેવા માટે રોંગ સાઈડમાં પૂર ઝડપે આવે છે. આપો જવાબ, શું કામ તમે રોંગ સાઈડમાં પેશન્ટ? કોઈ કાયદો નથી રોંગ સાઈડમાં જવાનો, અને આવો કાયદો હોય તો એ કાયદાનો પણ વિરોધ થવો જોઈએ. એક પેશન્ટ કોઈ પણ કારણથી બીમાર છે, એટલે કોઈ સાજા માણસને રોંગ સાઈડમાં ઠોકીને આગળ જવાનું, એવી આ વાત. તો થોડા કાયદાઓ જાણો અને પછી સોશિયલ મીડિયા પર આ બધા લાઈવ કરો, ડંફાસ મારો. એઝ પર મોટર વ્હીકલ રેગ્યુલેશન 2017 રૂલ 27, વરાછાની અંદર રોંગ સાઈડ બાબતે એક સોશિયલ મીડિયા ઉપર ઘમાસાન ચાલે છે. આજે એક એમ્બ્યુલન્સ બાબતમાં વિડીયો જોયો ને, ત્યારે મને એવું લાગ્યું, આવશ્યક લાગ્યું કે મારે આ બાબતે કંઈક તો કહેવું જોઈએ. સ્ટેશન સુધી જવા માટે વરાછામાં સરથાણાથી સ્ટેશન સુધી જવા માટે મુખ્ય બે રોડ હતા, એક LH રોડ લંબે હનુમાન રોડ અને એક વરાછા રોડ. લંબે હનુમાન રોડ મેટ્રોની કામગીરીને લીધે સંપૂર્ણપણે બંધ છે, જેના લીધે મોટાભાગનો ટ્રાફિક રશ એ વરાછા રોડ ઉપર રહી છે. અને વરાછા રોડમાં આ મેટ્રોની કામગીરીને લીધે લોકોને રોંગ સાઈડમાં ચલાવવું ને એ મજબૂરી છે. કારણ કે પ્રશાસન છે એ સવારમાં 7-7.5 વાગે જયારે હીરાઘસુ નીકળે અહીંયાથી વરાછા રોડથી, ત્યારે પ્રશાસનના કોઈ પણ વ્યક્તિ ટ્રાફિક મેનેજમેન્ટ માટે હોતા નથી. જો એ વ્યક્તિ ટ્રાફિકને અનુલક્ષીને ચાલશે ને તો 7 વાગે રત્ન કલાકાર જે નીકળે ને એ 10 વાગે એ પોતાના કારખાને નહીં પહોંચે, અને એનો કેટલો પગાર કપાય ને એ બિચારાને જ ખબર હોય. એટલે આ ટેન્ટેટિવ અને ટેમ્પરરી મુદ્દો છે. આમાં મેટ્રો એકવાર બની જશે ને પછી સિગ્નલ બેઝ પર જ વરાછા ચાલશે, એની હું તમને ખાતરી આપું છું. એટલે ખાલી ખોટા એક ટેમ્પરરી અને ટેન્ટેટિવ મુદ્દાને એટલો બધો ઘમાસાન કરવાની એ બાબતે જરૂર નથી પડતી. અને રહી વાત ઇમરજન્સી વ્હીકલની ને, તો થોડા કાયદાઓ જાણો અને પછી સોશિયલ મીડિયા પર આ બધા લાઈવ કરો, ડંફાસ મારો. એઝ પર મોટર વ્હીકલ રેગ્યુલેશન 2017 રૂલ 27, ઇમરજન્સી વ્હીકલ છે જે ફાયર હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, એમ્બ્યુલન્સ હોય, જ્યારે ઇમરજન્સી હોય, લાઈફ એન્ડ ડેથની મેટર થતી હોય ને, ત્યારે કોઈ પણ વ્યક્તિ એ નો સિગ્નલ હોય એને જમ્પ કરી શકે, રેડ લાઇટ જમ્પ કરી શકે, રોંગ સાઈડમાં ચલાવી શકે, ઓવરસ્પીડમાં ચલાવી શકે, વન લેનમાં ચલાવી શકે, અને સ્ટોપેજ હોય ને સ્ટોપેજ એને લેવાનું પણ ના હોય. એટલે એટલી ઓથોરિટી રૂલ 27માં મળે છે. એટલે પેલા કાયદા જાણો, પછી બધી ઝીકમ ઝીક કરો. અને ઇમરજન્સી વ્હીકલને તમે ઓબસ્ટ્રક્ટ કરો ને તો એ મોટર વ્હીકલ એક્ટની 194E મુજબ ગુનો બને છે, જેમાં 6 મહિના સુધીની સજા અને 10,000 રૂપિયા સુધીનો દંડ આની જોગવાઈ છે. એટલે કાયદા જાણો અને પછી બધા લાઈવ કરો, લોકોને ગેરમાર્ગે ના દોરો, પોતે પેલા જાગૃત થાઓ, પછી લોકોને જાગૃત કરો. અને જે ટેમ્પરરી અને ટેન્ટેટિવ મુદ્દા છે ને, એ મુદ્દા બાબતે તમે પેલા સિસ્ટમ સામે લડો, પછી જાહેર જનતા સાથે લડો, એવી મારી નમ્ર અપીલ છે. એક અપીલ છે કે આ મુદ્દાને વિરામ આપો, કારણ કે આ મુદ્દામાં કોઈ લોજિક નથી, કોઈ સેન્સ નથી, ખાલી ખોટી ઝઘડવાનું બંધ કરો. વરાછા રોડ એકવાર મેટ્રો બની જવા દો, વરાછાની જેટલી જાગૃત પબ્લિક દુનિયામાં કોઈ જગ્યાએ નહીં મળે, બરાબર? એટલે વરાછાની પબ્લિકને શું કરવું અને શું ના કરવું એ સમજાવવાની જરૂર નથી. ધન્યવાદ. જય હિન્દ.